આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ, આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે, તમને તમારાથી મોઢું ફેરવી શકે, પણ એકમાત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ, કારણ એ જનેતા છે. તમે જોજો જ્યારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને, એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાનને હારે, મહેમાનોની સાથે જ્યારે બેઠો હોય, દીકરો રમતો હોય, મા એ પણ મહેમાનમાં બેઠી હોય, સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી, દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને, એટલે બાપ કે એ છેટો રે કપડાં જો તારા, બાપ એના ખોળામ નહીં બેહારે, તારી મા પાસે જા. અને જ્યાં એ દીકરો દોડતો દોડતો મા પાસે આવે ને, એટલે મા સીધો જ એને પોતાની ગોદમાં બેહાડે અને કાતો એના રૂમાલથી અને કાતો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લઈ નાખે સાહેબ. મા પોતાના સંતાનોને ક્યારેય ન તરછોડી શકે, પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તરછોડવા માંડ્યા છે. સમયનો યુગ બદલાયો, ચાર ચાર દીકરાઓને મા બાપ મોટા કરી શકે, પણ ચાર ચાર દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે. જુઓ તો ખરા, આ સમાજમાં કેટલા કેટલા ઘરડા ઘરો મીંડા બનવા, દીકરાના ઘરો મીંડા બનવા, કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. દુનિયામાં બધું કરજો સાહેબ, પણ મા બાપને કોઈ દી નતર છોડતા. આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે હજાર હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ, કારણ તમારા મા બાપ ખુશ છે. પણ એક જ ઈચ્છા હોય આપણે તો, સારી એક પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય, એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં. લગ્ન થાય વર બે વર ત્રણ વરમાં તો નોખો થઈ જાય, શા માટે સાહેબ? એવી રીતે શું હતું સાહેબ કે તમારે નોખું થઈ જવું પડ્યું? પણ મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો, આ દુનિયામાં નોખો દીકરો નથી થતો, નોખી પુત્ર વધુ થાય છે. આ દુનિયામાં કદાચ કોઈ દીકરો કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે, નહીં, વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે. કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂકી આવ્યો હોત. તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય, લગ્ન પહેલા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં, આશ્રમમાં એ સાસુ ને સસરા જાય છે. હા, પછી ઈજ વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે. મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે, અમે એની સાથે રહેતા હોય, અમારી સેવા કરે, તો એક વાતને ચોક્કસપણે યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો, તો તમારા દીકરા તમારા ભેગા રહેશે, કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, એક વાતને કોઈ દી ન ભૂલતા, જેવું કરો એવું ભરો, આ ભાવના કદી ભૂલશો નહીં, કોઈ દી ન ભૂલવી સાહેબ, મા બાપને રાજી રાખજો. સાહિત્યકારો કહે છે, કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરા વાળી રાજી નહીં હોય ત્યાં સુધી ડુંગરા વાળીને તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો, કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ, જ્યાં સુધી તમારી ઉમરા વાળી રાજી નહીં હોય. માટે મા બાપના આશીર્વાદ લેજો અને ચોક્કસપણે કહું કે માં અને બાપના આશીર્વાદ લીધા હશે ને તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવવા નહીં જવું પડે, દુનિયા સામે ચાલીને તમારી પાસે આવશે, કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે. પંઢરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં ભગવાન એની ત્યાં આવે અને ભગવાન કહે છે, પુંડલિક મારે તને મળવું છે, અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ અત્યારે મારે મારી માની સેવાનો સમય છે, એટલે હું તમને અત્યારે ન મળી શકું, તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈટ આની ઉપર ઉભાર્યો, અને ભગવાન પંડરીનાથ જ્યાં સુધી પુંડલિકના માની સેવા પૂરી ન થઈ ત્યાં સુધી ઈટ ઉપર ઉભાર્યા, કારણ જે જગ્યાએ મા બાપની સેવા થાય છે ને એ દીકરાને ભગવાનના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી. ભગવાન સ્વયં કહે છે જે દીકરો મા બાપની સેવા કરે એ દીકરાના દર્શન કરવા ભગવાન સ્વયં પોતે આવીને ઉભા રહે છે. માટે મા બાપની સેવા કરજો. આ દુનિયામાં બધું ભૂલી જાજો,
પણ જેણે આપણને પાલન પોષણ કરી, જેને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, એ મા બાપને કદી પણ ભૂલશો. પણ પૈસો કમાતો થઈ જાય ને એટલે મા બાપ પછી ભૂલાઈ જાય છે. દુનિયામાં મા બાપને રાજી રાખજો સાહેબ. તમારા મા બાપની ઈચ્છા એ જ તમારી ઈચ્છા હોવી જોઈએ. તમારા મા બાપની ખુશી એ તમારી ખુશી છે. એટલે સમજો આ દુનિયાની તમામ ખુશીઓ તમારો ચરણ પકડતી આવશે ગમે ત્યાંથી. મારો પુનિત મહારાજ લખે છે, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે થી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે છે કઈ વાંધો નહીં, સંતો ના આશીર્વાદ દર્શન ત્યાં સુધી ગાયા કરશું, આવું તો બનતું રહેવાનું. ધન કમાતો થઈ જાય એટલે મા બાપને ભૂલી જતો હોય છે સાહેબ સંતાન. આ દુનિયામાં બધું ભૂલી જજો, મારા યુવાનોને પ્રાર્થના કરવી છે. ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો, પણ જન્મ દેનાર મા બાપને ક્યારેય ન ભૂલશો. આજે ચોક્કસપણે કહીશ કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું, આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી, પણ અંતરિક્ષમાં આજે રતિલાલભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ જ કથા બેસાડી છે. આજ મારી પાછળ કથા બેહાડી છે, મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું. આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરા હોય એના બાપની પાછળ કેટલી આ કેટલી કમાણી કરી. સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં. પૈસો તો ઘણો હોય સાહેબ, પણ પૈસાને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ, એ પૈસો યોગ્ય ફળ આપે.
જ્યારે, કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્ર છાયા ગુમાવી હોય, બાપની છત્ર છાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે, બાપ શું. એ બાપ વગરના દીકરાને પૂછશો ને તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય. તમે તડકામાં બેઠા હોય અને માથે છત્રીનો છાંયો હોય, પણ થોડીક વાર માટે છત્રીનો છાંયો લઈ લ્યો ને ત્યારે સમજાય આ છત્રીનો છાંયો શું છે. એમ જ્યારે આ જીવનમાં બાપ વયો જાય ને ત્યારે સમજાય કે બાપની શું કિંમત હોય. સાહેબ, આજે ખૂબ પ્રસન્ન થયા છે એ આત્મા, આજ ગજગજની છાતી ફૂલતી છે. મારા દીકરાઓએ મારી પાછળ આજ કથા કરી. નહીં તો વેકેશન પડે ને, પૈસા હોય ને એટલે એને ઠંડા પ્રદેશોમાં માણસ ફરવા વયો જાય. હે, પણ આને ફરવા ન ગયા, બધાને અહીંયા લઈ આવ્યા. સાહેબ, શરીરને શીતળતા આપે ને એવું કામ ન કર્યું, પણ એને તો કામ કર્યું અંતરને શીતળતા આપે, હૃદયને શીતળતા મળે ને એવી આ કથા બિહાડી સાહેબ એડે. આ દુનિયામાં બધું મળે છે, પણ એક મા બાપનો પ્રેમ દુનિયામાં ક્યાંય નથી મળતો સાહેબ. દુનિયામાં બધું મળે છે, મા બાપનો પ્રેમ ન મળે ક્યાંય. એટલે તો કહેવું પડે, બીજા બધા મરજો પણ મા કોઈની મરશો, મા કોઈની મા ન મરશો. દુનિયાની તમામ સંપદા લઈ અને નીકળી જાઓ, બધું મળે પણ મા બાપનો પ્રેમ ન મળે. સાહેબ, યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે સાહેબ, 3 વર્ષથી આવનારી પત્નીના મોહમાં પડી અને 25 વર્ષના મા બાપનો પ્રેમ ક્યારેય જિંદગીમાં ભૂલી જતા નહીં તમે. મા બાપ છે, કદાચ જૂની રૂઢીના હોય તો કદાચ બોલે, ન સાંભળી લેવાનું સાહેબ. પણ સાથે સાથે મારે આજે વડીલોને પણ પ્રાર્થના કરવી છે કે હે વડીલો, સમયના અંદાજે, સમયને અનુરૂપ તમે પણ થોડીક સમયની સાથે ચાલતા શીખજો. કારણ અત્યારના યુવાનો છે, કદાચ એ સમયમાં ચાલતા હોય તો એ સમયમાં તમે એને રોકટોક ન કરશો બહુ, એની જિંદગી જીવવા દેજો. બાપ, બધું મળે સાહેબ, પણ જિંદગીમાં ગયેલો મા બાપનો પ્રેમ ક્યારેય ન મળે. પણ એક જ વસ્તુ યાદ રહે, એના સદગુણો. જાનાર તો જતા રહ્યા, સદગુણ એના સાંભળે. સાહેબ, બે કામ હારા થઈ ગયા હોય ને આપણા હાથથી, આખી દુનિયા આપણને યાદ કરતી રહે કે આણે કેટલા સરસ કામો કર્યા છે. લક્ષ્મી ગયેલી સાંપડે, પણ મા બાપ ગયેલો જીવ પાછો ન આવે સાહેબ. અને પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં લખે છે, ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે પલ પલ પુનિત ચરણની, તમે ચાહના ભૂલશો પુનિત ચરણની,
ભૂલશો નહીં, મા બાપને ભૂલશો બાપની સેવા કરશો ને તો તમે તો સુખી થશો પણ તમારા સંતાનો પણ ખૂબ સુખી થશે સાહેબ, કારણ એનું જાગતું ઉતારણ તમારી સામે બેઠું છે. મેં હજી મારા મા બાપની કઈ સેવા નહીં કરી હોય પણ મારા મા બાપે એના મા બાપની સેવા કરી છે ને, એટલે એનું જે પુણ્ય ફળ છે સાહેબ હું બેઠો બેઠો ખાઉં છું, કારણ એને વાયવું અને ઉઈગું છે ને હવે હું બેઠો બેઠો લણી રહ્યો છું. માટે મા બાપની સેવા કરજો.